ફ્રેન્ડ્સ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ગતિના નિયમો લોઝ ઓફ મોશનની અંદર ન્યૂટનના ગતિના ત્રણેય નિયમની ચર્ચા કરી હતી એના રિલેટેડ મુદ્દાઓ જોયા હતા એની અંદર ન્યૂટને ત્રણેય યંત્રશાસ્ત્રના ત્રણેય નિયમોની અંદર કેટલી કેટલી બાબતોને એકદમ સચોટપૂર્વક વાત કરેલી છે અને એ તમને તમારા સબ્જેક્ટની અંદર એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને બહુ ઉપયોગી બનવાના છે એ બધા મુદ્દા તો જેણીએ પ્રીવિયસ લેક્ચર ના જોયા હોય ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો રિલેટેડ વાત તો એ પ્રીવિયસ લેક્ચર જોઈ લે પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થાય દોસ્તો તમે ન્યૂટનના ગતિના ત્રણેય નિયમ ભણો એમાં ન્યૂટનને પહેલા નિયમમાં બીજા નિયમમાં અને ત્રીજા નિયમમાં ત્રણેય પેલો નિયમ દાખલા તરીકે ગેલેલિયોના જડત્વના નિયમ ઉપરથી મૂકેલો છે એટલે કે બળ માટે એની ડેફિનેશન આપે છે કે બળ શું છે ખરેખર કોઈ પણ વસ્તુ સ્થિર હોય તો ગતિમાં લઈ આવવા માટે અથવા તો ગતિમાં હોય તો એને ગતિમાં ફેરફાર કરવા માટે તમારે બળની જે આવશ્યકતા છે એ એની ચર્ચા કરી એટલે બળની ડેફિનેશન આપેલી છે બીજા નિયમમાં બળ કેટલું લગાડો તો તમે કેટલું વેગમાન બદલી શકો એટલે કે વેગમાનનો ફેરફાર જેટલો કરવો એ પ્રમાણે બળ લગાડવું પડે એટલે એફ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે બળના મૂલ્યની ચર્ચા કરી હવે હવેમાં નિયમમાં એક્ઝેક્ટલી શું કીધું છે એ આપણે ભણી ગયા છીએ ત્રીજા નિયમમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને બંને ડિફરન્ટ ઓબ્જેક્ટ ઉપર લાગે બંને જુદા જુદા પદાર્થો ઉપર લાગે છે બે પદાર્થ છે એક આની ઉપર લગાડે એક આની ઉપર લગાડે આની ઉપર બળ લાગે છે અને આની ઉપર બળ લાગે એટલે બે ડિફરન્ટ પદાર્થ ઉપર બળ લાગે છે સિસ્ટમનું કુલ બળ ઝીરો થઈ જતું હોય કે જેટલું બળ આ લગાડે એટલું જ બળ હાંમું લગાડે એટલે આંતરિક બળ એનું શૂન્ય થઈ જતું હોય તો આ બધી જ ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ મિત્રો હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી એક અગત્યનું પરિણામ એક અગત્યનો નિયમ આપણે સમજવાનો છે એ નિયમ છે વેગમાન સંરક્ષણનો નિયમ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ મિત્રો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે પેલા તો વેગમાન શું છે અને બળનો આઘાત શું છે આપણને ખબર હોય જોઈએ એ પણ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ વેગમાન એ શું છે બળનો આઘાત શું છે વેગમાનનો ફેરફારો થાય એટલો જ બળોનો આઘાત ઉત્પન્ન થાય એટલે કે પદાર્થ દાખલાથી એક દિવાલ ઉપર તમે બોલ ટેનિસ બોલ ભટકાવો છો તો ટેનિસ બોલ પાછો રિપ બાઉન્સ થાય છે એનું વેગમાન બદલે છે કારણ કે જ્યારે શરૂઆતમાં વેગની દિશા આમ છે તો ફરીથી જ્યારે રિટર્ન થાય ત્યારે વેગની દિશા બદલાઈ જાય છે એટલે વેગમાન બદલાય છે વેગમાન જેટલું બદલાય એટલો જ દિવાલ ઉપર બળનો આઘાત ઉત્પન્ન થાય છે એને કહેવાય એફ ડેલ્ટા ટી એટલે જેટલા સમય માટે બોલે બળ લગાડ્યું એ ડેલ્ટા ટી અને જેટલું ફોર્સ લગાડ્યું એફ આ બંનેનો ગુણાકાર એટલે કે બળનો આઘાત એ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ તો સૌથી પહેલા તો અહીંયા તમારી સામે મૂકું કે ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત એફ ડેલ્ટા ટી વેગમાનનો વેગમાનનો ફેરફાર એ જ પદાર્થ ઉપર લાગતો બળનો આઘાત છે ઇમ્પલ્સ એટલે જ્યાં પણ વેગમાનના ફેરફારની વાત આવે ટૂંકું ને ટચ જ્યાં પણ વેગમાનના ફેરફારની વાત આવે ત્યારે એ સમજી લેવાનું કે વેગમાનનો ફેરફાર કરવા માટે આપણે જેટલા સમય માટે બળ લગાડ્યું એ સમય અને જેટલું બળ લગાડ્યું એ બંનેના ગુણાકારને એનો વેગમાનનો ફેરફાર કહેવાય એટલે જ્યાં વેગમાનનો ફેરફાર મૂકવામાં આવે ત્યાં ડાયરેક્ટલી આપણે એફ ડેલ્ટા ટી મૂકશું આ વસ્તુ ક્લિયર રાઈટ મિત્રો અત્યારે જે આપણે પરિણામ તારવવાનું છે જે તમને એમસીક્યુમાં અત્યંત ઉપયોગ થવાનું છે અને એમસીક્યુ કયા પ્રકારના પૂછાય એ પણ આપણે ડિસ્કસ કરશું દોસ્તો વેગમાન સંરક્ષણનો નિયમ સમજવા માટે બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણો જે છે એ બે ત્રણ ઉદાહરણ છે આમ તો પણ એક સરસ મજાનું ઉદાહરણ આપણે લઈએ કે ગનની અંદર જ્યારે બુલેટ હોય ત્યારે પ્રારંભિક સ્થિતિમાં દાખલા તરીકે ગનનું નાળચું આની અંદર કોઈ બુલેટ છે ગોળી એ જ્યારે આમાંથી આમ ફાયર થાય અને બહાર નીકળે બે કેસમાં એનો વેગ જુદો હોય કારણ કે જ્યારે ગનની અંદર હોય ત્યારે સ્થિર છે ગન પણ સ્થિર છે અને બુલેટ પણ સ્થિર છે રાઈટ બુલેટ મિસ ગોળી તો ગોળીનો અથવા તો બુલેટનો વેગ વીબી ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને ગનનો વેગ વીજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો શરૂઆતમાં બંને સ્થિર છે એટલે બંનેનો વેગ જીરો અને મિત્રો જેનો વેગ જીરો એનું વેગમાન એ જીરો કારણ કે પી ઇઝ ઇક્વલ ટુ એમ વી જે તે પદાર્થનું દળ અને વેગનો ગુણાકાર તો વેગ જ ઝીરો થઈ ગયો તો વેગમાન ઝીરો થશે ઓબ્વિયસલી તો શરૂઆતનું સિસ્ટમ આખું એટલે કે બુલેટ એટલે કે ગોળી અને બંદૂકનું સિસ્ટમ આખી તમે વિચારો તો બંનેનું પ્રારંભિક વેગમાન પી જી પ્લસ પી બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો ગોળીનું પ્રારંભિક વેગમાનને મેં પીજી કહી દીધું બંદૂક સોરી ગનનું પ્રારંભિક વેગમાન મેં પી જી કહી દી ફોર ગન અને બુલેટ એટલે ગોળી એટલે પી બી એટલે ગોળીનું પ્રારંભિક વેગમાન મેં પી બી કીધું એ પણ ઝીરો થાય એટલે પી બી પ્લસ પી જી ઇઝ ટુ ઝીરો પણ એ વાત ભૂલવાની નથી કે ગોળી જ્યારે બહાર નીકળે ત્યારે એનું વેગમાન ઝીરો નથી અને બંદૂકનું વેગમાન એ ઝીરો નથી કારણ કે બંદૂક ગોળી ઉપર જેટલું ફોર્સ લગાડશે એટલું જ ગોળી બંદૂક ઉપર વિરુદ્ધ દિશામાં ફોર્સ લગાડે મિત્રો એટલે જ બંદૂકની ટ્રેનિંગ આપતી વખતે સોલ્ઝરને ખાસ એક કહેવામાં આવે છે ટ્રેનિંગમાં કે બંદૂક છે ને એ તમારા ખોભા ઉપર રાખવાની આમ આ રીતે આમ આમ ન રખાય એમ ન તો ગોળી છૂટે બંદૂક હામી ફેંકાય ખોપડી તૂટી જાય એટલે મિત્રો બંદૂક ઉપર જે બંદૂક તમારા ખોભા ઉપર ફોર્સ લગાડે તો આપણો ખભ્ભો છે એ સહન કરી શકે એટલે એકદમ ગન ખભા ઉપર તાકાતથી પકડી રાખવાની કાંઈ જેવી ગોળી છૂટે ફાયર થાય એટલે બંદૂક વિરુદ્ધ દિશામાં ગતિ કરીને તમારી ઉપર ધક્કો લગાડે રાઈટ તો બંને વસ્તુ ગતિ કરે છે ગોળી બારની તરફ ગતિ કરે એટલે આ દિશામાં ગતિ કરે તો બંદૂક આ દિશામાં ગતિ કરે તો સિસ્ટમનું પ્રારંભિક વેગમાન ભલે ઝીરો હોય પણ અંતિમ વેગમાન આનું પણ ઇન્ડિવિજ્યુઅલ કાંઈક હશે ને આનું પણ કાંઈક વેગમાન હશે રાઈટ હવે આપણે વિચારીએ કે ગોળીનું જે વેગમાન છે અંતિમ વેગમાન એટલે મીન્સ કે ગોળી જેટલા વેગથી ફાયર થાય એને અનુરૂપ વેગ હશે અને ગોળીનું દળ હશે રાઈટ એટલે ડાયરેક્ટ લખી નાખું કે ગોળીનું અંતિમ વેગમાન ગોળીનું અંતિમ વેગમાન પી બી ડેસ કહી દઈએ પીવી ડેસ છે આવું કહી દઈએ ચાલો રાઈટ તો ગોળીના વેગમાનમાં કેટલો ફેરફાર થયો કહેવાય પીબીડેસ અંતિમ વેગમાન છે પ્રારંભિક કેટલો પીબી તો ડેસ અને બાદ બાકી કરો એટલે વેગમાનનો ફેરફાર થાય સમજો ખાલી પીબીની વાત કરું છું આ પીબી ઇઝ ઇક્વલ ટુ શું જીરો પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન પીબી ડેસ છે પ્રારંભિક વેગમાન ગોળી માટે અત્યારે જે છે એ બુલેટની જ વાત થાય છે બંદૂકની વાત નથી કરતા આપણે ગોળીનું અંતિમ વેગમાન પીબી ધારી લીધું કારણ કે ગોળી કાંઈક વેગથી ફેંકાય છે એનું કંઈક વેગમાન હશે ગોળીનું પ્રારંભિક વેગમાન જીરો હતો હવે બેની બાદ બાકી કરો તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન તો પીબી ડેસમાંથી ઝીરો બાદ કરો તો પીબી ડેસ હજીએ ને અંતિમ વેગમાન એ જ વેગમાનનો ફેરફાર કહેવાય તો મિત્રો ગોળીના વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી બી મેં કોના વેગમાનનો ફેરફાર લખ્યો ગોળીના વેગમાનનો ફેરફાર ડેલ્ટા પીબી કેટલું થશે પીબી એટલે વેગમાનનો ફેરફાર અંતિમ આઘાત થશે મેં હમણાં જ તમને કીધું જ્યાં પણ વેગમાનનો ફેરફાર લખો એની એફ ડેલ્ટા ટી લખી શકાય એટલે ગોળી ઉપર ધારો કે આ દિશામાં બળ એફ લાગતું હોય સમજો તો બંદૂક ઉપર આ દિશામાં બળ માઇનસ એફ લાગતું હોય બંને વિરુદ્ધ દિશામાં લાગે સમય બે માટે સરખો છે ગોળી જેટલા સમય માટે બંદૂક ઉપર આ દિશામાં બળ લગાડે એટલા એટલા સમય માટે ગોળી ઉપર બળ લગાડે એટલે વેગમાનનો ફેરફાર કોનો લખ્યો છે ગોળીનો કેટલો પીબીડેસ અથવા તો પીબીડેસ માઇનસ ઝીરો એટલે પીબીડેસ થશે રાઈટ એ જ શું તો કે એના બળનો આગાત એટલે એફ ડેલ્ટા ટી આ લખી શકાય આ સમીકરણ એક બે કહી દઈ ચલો એટલે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પીબી પણ કેટલો થશે પીબી શું કે એફ ડેલ્ટા ટી ક્લિયર આ ક્લિયર એ જ વસ્તુ તમે બંદૂક માટે લખશો મિત્રો તો શું થશે ડેલ્ટા પી બંદૂક માટે જી એટલે ડેલ્ટા પી જી ઇઝ ઇક્વલ ટુ હું પીજી ડેસ માઇનસ જીરો કારણ કે એમાં સેમ જ છે બંદૂકનું વેગમાન પીજી ડેસ આપણે અંતિમ ધાર લઈએ આમાં જેમ પીબી ડેસ ધાર્યું અંતિમ પીજી ડેસ હવે લખતો નથી પીજી ડેસ પ્રારંભિક જીરો તો પીજી ડેસ માઇનસ ઇઝ ઇક્વલ ટુ ગનનો ગન ઉપર લાગતો બળનો આઘાત એટલે ગોળી દ્વારા બળનો જે આઘાત છે એ કેટલો લાગે માઇનસ ડેલ્ટા ટી એટલે આ થાય તમારું માઇનસ એફ ડેલ્ટા ટી આ સમીકરણ કહી દો ત્રણ હવે મિત્રો આપણે ચેક કરીએ કે જેમ પ્રારંભમાં સિસ્ટમનું વેગમાન ઝીરો હતું એમ અંતિમ કેટલું થાય સિસ્ટમનું બેના ઇન્ડિવિજુઅલ વેગમાન તો છે જ આયર્યું ગોળીનું વેગમાન પીબી ડેસ છે ગનનું વેગમાન પીજી ડેસ છે પણ બેનો સરવાળો કરવાથી શું થાય એ આપણે જોઈએ તો તંત્રનું અંતિમ વેગમાન એટલે આપણે લખીએ પીબી પ્લસ સોરી પીબી ડેશ પ્લસ પીજી ડેસ પીબી કેટલું એફ ડેલ્ટા ટી પી માઇનસાટી જીરો ફાઇનલી ઝીરો થઈ ગયો આ સમીકરણ ચાર કીધું મિત્રો જોયું તમે સમીકરણ એક એનો જવાબ એ જીરો સમીકરણ ચાર એનો જવાબ એ જીરો સમીકરણ એક શું હતું તો કે આખી સિસ્ટમ કોની સિસ્ટમ બુલેટ અને બનની સિસ્ટમનું ટોટલ વેગમાન કારણ કે બંને સ્થિર હતા તો પ્રારંભમાં તંત્રનું વેગમાન જીરો હતું મિત્રો બંદૂક છૂટ્યા પછી ઇન્ડિવિજ ગોળીનું વેગમાન એ કંઈક છે બંદૂકનું વેગમાન એ કંઈક છે પણ ઈ બેનો તમે સદિશ સરવાળો કરો આનું વેગમાન આ દિશામાં છે આનું વેગમાન આ દિશામાં છે એટલે બેનો બળનો આઘાતનો તમે સરવાળો કરો એટલે વેગમાનના ફેરફારનો તમે સરવાળો કરો એટલે કે સિસ્ટમનું અંતિમ વેગમાનનો તમે સરવાળો કરો એટલે કે તંત્રનું કુલ વેગમાન તમે લ્યો તો જવાબ ઝીરો આવે તો સર્વાત્મનું અને અંતિમ વેગમાન બંને સમાન થયા જીરો એમ નહીં સમાન થયા ભલે પ્રારંભમાં જીરો હતું એટલે અંતિમમાં જીરો આવ્યું જો પ્રારંભમાં કાંઈક હોત તો અંતિમમાં કંઈક આવત પણ આ બે હશે સમાન જ મિત્રો આની ઉપરથી વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન સ્ક્રીનશોટ લઈ શકો છો જ્યારે તમારે રેફરન્સ બુક અથવા તો કોઈ પણ ટેક્સ્ટ બુક આપણે વાંચતા હોય અને અમુક વસ્તુ સમજાય નહીં તો સ્ક્રીનશોટ લઈને આ સમજી લેવાનું ભાઈ ચલો આ સિસ્ટમ માટે આ આ છે તો પ્રારંભિક અને અંતિમ વેગમાન કેવું રેકોન્સ્ટન્ટ મિત્રો સમજો આ તંત્ર ઉપર કોઈપણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એટલે એટલે આવા તંત્રને અલગ કરેલું તંત્ર કહેવાય કેવું કહેવાય અલગ કરેલું તંત્ર એટલે જો કોઈ પણ એવું તંત્ર હોય કે અલગ કરેલું તંત્ર હોય એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું ના હોય ત્યારે સિસ્ટમનું એટલે કે તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ રહે છે આને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ એટલે રેખી વેગમાન સંરક્ષણ સંરક્ષણ થવું એટલે કે એ જેટલું હોય એટલું જ રહેવું વેગમાન ઉર્જા સંરક્ષણ તમે ભણી ગયા મિત્રો વિશ્વની કુલ ઉર્જા આચર્ય છે ઉર્જાનો નાશ નથી થતો ઉર્જા નવી ઉત્પન્ન નથી તે માત્ર તમે કન્વર્ટ કરી શકો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરી શકો તો દોસ્તો આ જ વાત થઈ કે અહીંયા વેગમાન જે છે એ ક્યાંય જાતું નથી જેટલું સિસ્ટમમાં પ્રારંભિક વેગમાન હતું એટલું જ અંતિમ હા ઇન્ડિવિઝ એમ ન કહી શકો કે ગોળીનું અંતિમ વેગમાન નથી હા છે આ તો છે આ ધાયરું તો છે આપણે ગોળી ફાયર થઈ તો વેગમાન તો છે જ પણ તમે બેનો સદિશ સરવાળો કરો ને તો પાછો ઝીરો થઈ જાય હવે આ વેગમાન આ વેગમાન એક કરતાં વધારે હોઈ શકે બે ત્રણ ચાર પાંચ ગમે એટલા હોઈ શકે હજી એક એક્ઝામ્પલ આપું આ એક બોમ્બ છે આ સ્થિર સ્થિતિમાં પડ્યો છે બોમ્બ સ્થિર સ્થિતિમાં પડ્યો છે એટલે એનું પ્રારંભિક વેગમાન કેટલું બોમ્બનું પ્રારંભિક વેગમાન કેટલું તો કે જીરો પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે બોમ્બ બ્લાસ્ટ થાય અને આના ચાલીસ કટકા થાય ધારો કે એક કટકો આમ જાય 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 બધી દિશામાં ફેલાય આ બધાના દળે જુદા જુદા હશે દરેક કટકાના કાંઈક એક મોટો બોમ્બ છે એના કટકા થયા તો દળ બદલાણ ધારો કે આનું દળ એમ વન આનો વેગ વી તો એમ વન વી વન આનું દળ એમ ટુ વેગ વી ટુ આનું દળ એમ થ્રી વેગ વી થ્રી બધાના વેગે જુદા હવે તમે આ બધાનો સરવાળો કરશો સરવાળો એટલે મૂલ્યનો સરવાળો દિશા સાથે ધારો કે તમે ચોક્કસ દિશા વિચારી તો એની સામે બીજું કોઈ પણ આવતું હોય તેની વિરુદ્ધ દિશામાં કોઈ આવતું હોય તો આ અને આ ઘટક એવા મળતા હોય આ અને આ ઘટક એવા મળતા હોય કે બધાનો તમે સદીશ સરવાળો કરો ને તો પાછું કેવું થઈ જાય પહેલા કેટલું હતું ઝીરો પાછું જીરો થઈ જાય કહેવાનો મતલબ કે ઇન્ડિવિઝ્યુઅલ વેગમાન હોય આ કટકાનું કંઈક વેગમાન હશે આ કટકાનું કંઈક વેગમાન હશે આ કટકાનું પણ એ બધાનો તમે સદેશ સરવાળો કરશો તો શું થઈ જશે પાછું પ્રારંભમાં જીરો હતું તો અંતિમમાં પણ શું થઈ જાય ઝીરો થઈ જાય એટલે ટૂંકું અને ટચ વિધાન અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન હંમેશા અચર રહે છે આને કહેવાય રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કોની ઉપરથી આપણે સાબિત કર્યો મિત્રો કોની ઉપરથી આપણે પૂરું કર્યો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી તો કે જેટલું ક્રિયાબળ હોય એટલું જ સામે પ્રતિક્રિયાબળ હોય બંને બળનો તમે સરવાળો કરો એટલે કે આને પોઝિટિવ લ્યો આને નેગેટિવ લ્યો તો ઝીરો થઈ ગયું બળના આઘાતનો ડેલ્ટા ટી તો બંને માટે સરખો જ છે તો બળના આઘાતનો તમે સરવાળો કરો ઝીરો થઈ ગયું એ જ તો તમારા વેગમાન છેલ્લા અંતિમ વેગમાન હતા તો આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી આપણે પ્રૂવ કર્યું કે સિસ્ટમનું કુલ વેગમાન હંમેશા કોન્સ્ટન્ટ છે અલગ કરેલા તંત્ર માટે કન્ડિશન અપ્લાય ધ્યાન રાખજો તો આ થઈ ગયો તમારો વેગમાન સંરક્ષણનો નિયમ આજ તમે જુદા જુદા ઉદાહરણોથી સમજી શકો દાખલા તરીકે આ રીતે તમે સમજી શકો કે એક છે બે બોલ છે આ બંને બોલ આમ વિરુદ્ધ દિશામાં આવે છે એમ બંને છે તો ભટકાયા પહેલાનું અને ભટકાયા પછીનું વેગમાન એટલે શરૂઆતનું વેગમાન અને અંતિમ વેગમાન તો બંને ગતિ કરતા હોય તો શરૂઆતમાં એક વેગમાન તો હોય જ ને દાખલા તરીકે આ દિશામાં ગતિ કરે આ દિશામાં ગતિ કરે તો બંનેના શરૂઆતના વેગમાન કંઈક છે તો પેલા શરૂઆતના વેગમાનનો સરવાળો કરવાનો પછી અંતિમ વેગમાનનો તમે સરવાળો કરો અને ફાઇનલી તમે પ્રૂવ કરો તો પણ તમારો એ જ જવાબ આવીને ઉભો રહીએ કે પ્રારંભિક વેગમાન જેટલું હોય એટલું જ શું થાય અંતિમ વેગમાન થાય તમે બે પ્રકારની સંઘાત પણ ભણી ગયા હોય કાર્ય ઉર્જા પાવર જો ચેપ્ટર ભયના હોય તો આપણને એ પણ ખબર છે કે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક બે પ્રકારની સંઘાત આવે એમાં રેખીય વેગમાનનું હંમેશા સંરક્ષણ થતું હોય છે જ્યારે સ્થિતિસ્થાપક સંઘાતની અંદર માત્ર ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય આ બધી જ વસ્તુ આપણે ભણી ગયા છીએ તો એ પણ એના દ્વારા એ પ્રૂવ કરી શકાય પણ બેસ્ટ એક્ઝામ્પલ આ બંદૂક અને મીન્સ કે ગન અને બુલેટનું બેસ્ટ ઉદાહરણ છે એટલે વેગમાન સંરક્ષણ મેં આ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો આઈ હોપ બધાના નિયમ સમજાઈ ગયો હશે હજી અમુક વાતો આના વિશે કરવાની છે આપણે જોઈએ દોસ્તો હવે વેગમાન સંરક્ષણ ઉપરથી તમને જે એક વિધાન આપ્યું છે વેગમાન સંરક્ષણનું એ વિધાનમાં સ્પષ્ટ લખ્યું કે અલગ કરેલું તંત્ર એટલે એની ઉપર કોઈ બાહ્ય બળ લાગતું હોય નહીં તો મેં હમણાં જ તમને કીધું કે બાહ્ય બળ ન લાગવું એટલે શું એમ એની પહેલાં પણ તમને ન્યૂટનના ગતિના નિયમમાં પણ સમજાવ્યું હતું કે નેટ ફોર્સ ઝીરો દાખલા તરીકે બળ લાગતા હોય પણ બધા જ બળોનો જો સરવાળો સદી સરવાળો ઝીરો થઈ જતો હોય તો એ પણ બળ ન લાગ્યા બરાબર જ છે ભલે પાંચ બળ અલગ અલગ લાગતા હોય પણ નેટ ફોર્સ ઝીરો થઈ જતું હોય એ રીતે દિશા હોય અને એના મૂલ્યો એવી રીતે હોય કે નેટ બળ ઝીરો થઈ જતું હોય તો એ પણ તંત્ર ઉપર લાગતું બળ ઝીરો કહેવાય મિત્રો આવા તંત્રને બળોનું સંતુલન અથવા તો સંતુલન અવસ્થા કહેવાય તો સંતુલન અવસ્થામાં પદાર્થની બે સ્થિતિ હોય આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમના જ આ ચર્ચા કરી ચૂક્યા છે કે જો પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ના હોય નેટ ફોર્સ ન હોય બળ ભલે ગમે એટલા લાગતા હોય પણ ચાર બળ લાગતો હોય તો ચારેય બળનો તમે સદિશ સરવાળો કરો અને જો એ શૂન્ય થઈ જતો હોય તો આવા સંજોગોમાં પદાર્થ સંતુલન અવસ્થા કહેવાય એટલે કે બળોનું સંતુલન છે બળોનું સંતુલન મિત્રો બળોના સંતુલનનો મતલબ હું જેટલા પણ બળ લાગતા હોય દાખલા તરીકે એક પાર્ટિકલ છે ચલો કોણ વિચારીએ આપણે આ કોણ છે એની ઉપર હું આમ આમ એક ફોર્સ લગાડું ચલો આ દિશામાં આને હું એફ વન કહી દઉં હવે આની ઉપર આ દસ ન્યૂટન હોય તો એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં હું દસ ન્યૂટનનું બળ લગાડી દઉં એટલે સંતુલન થઈ ગયું ભલેને બે બળ લાગે દસ ન્યૂટન આમ ને દસ ન્યૂટન એની વિરુદ્ધ દિશામાં આમ એફ એટલે કે જો એફ વનનું મૂલ્ય

સંતુલન કહેવાય રાઈટ તો પદાર્થ સંતુલનમાં હોય ત્યારે કઈ બે પોઝિશન હોય ને એની પાસે બે પોઝિશન હોય કાં તો પદાર્થ સ્થિર હોય અને કાં તો પદાર્થ અચણ વેગથી ગતિ કરતો હોય આ બે જ પોઝિશન હોય કાં તો સ્થિર હોય એટલે કોઈ પણ એક સ્થિર પદાર્થ છે કેવો રહેશે સ્થિર પણ જો આ વસ્તુ ગતિ કરતી હશે આ વસ્તુ ગતિ કરતી છે અને અચળ વ્યક્તિ ગતિ કરે છે કોઈ વ્યક્તિ ગતિ કરે છે તો તમે બે બાજુ સરખું બળ લગાડશો તો પોતાની એ જ ગતિ જાળવી રાખશે આપણે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમમાં ભણી જ ગયા છે કે જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ નહીં લાગે એટલે કે પરિણામી બળ જીરો હશે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અચળ ગતિ ગતિ કરતો પોતાની જાળવી રાખે એનો મતલબ સંતુલન અવસ્થામાં બળોનું જ્યારે સંતુલન હોય ત્યારે કાં તો પદાર્થ સ્થિર હોય ને તો અચળ વ્યક્તિ ગતિ કરતો હોય અગેન તમને કહું છું મિત્રો આ વસ્તુ છે ને એ તમારે મગજમાં ખાલી બે બળોનું સંતુલન ફિટ નથી કરવા દેવાનું બે કરતાં વધારે બળ લાગી શકતા હોય એનું પણ આપણે એક્ઝામ્પલ લઈએ ધારો કે

તો એનું પરિણામી બળ કંઈક વચ્ચેથી ક્યાંકથી આ રીતે આ દિશામાં મળે ધારો કે આ બળ આ દિશામાં મળે એને આપણે કહી દઈએ એફ વન પ્લસ એફ ટુ થાય તો આને બળોનું સંતુલન ન કહેવાય કારણ કે બે બળોનું પરિણામ આ દિશામાં મળે છે ને કંઈક વેલ્યુ હશે ઝીરો નહીં જ થાય હા પણ જો તમારે સંતુલન કરવું હોય તો શું તો કે જેટલું તમારું એફ વન પ્લસ એફ ટુ બળ લાગતું હોય એટલે આ બે બળ તમે લગાડ્યા એટલે પરિણામી બળ આમ થયું એની વિરુદ્ધ દિશામાં હજી એક ત્રીજું બળ એપ્લાય કરી કહી દઉં એફ થ્રી પણ એ કોના જેટલું હોવું જોઈએ જેટલું મૂલ્ય એફ વન પ્લસ એફ ટુ નું હોય એટલું જ મૂલ્ય જો એફ થ્રીનું હોય ને તો જ સંતુલન થાય ભલે ત્રણ બળ લાગે તો ફાઈનલી શું થયું એફ વન પ્લસ એફ ટુ રેડી ઇક્વલ ટુ એફ થ્રી પણ આના કરતા વિરુદ્ધ છે મૂકવું પડે તો ફાઇનલ આન્સર શું આવ્યો એફ વન પ્લસ એફ ટુ પ્લસ એફ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું તો આ શું કહેવા માંગે કે ત્રણેય બળો એવી રીતે લાગે છે કે બધા જ બળોનો તમે સદી સરવાળો કરો તો એનો જવાબ ફાઇનલ ઝીરો આવે છે એનો મતલબ આ બળોનું શું કહેવાય સંતુલન કહેવાય શું કહેવાય બળોનું સંતુલન બળોના સંતુલનમાં મિત્રો આ પદાર્થની સ્થિતિ બે જ હોઈ શકે કાં તો પદાર્થ સ્થિર હોય અને કાં તો પદાર્થ અચળ વ્યક્તિ ગતિ કરતો હોય આ ક્યારે પ્રવેગિત ન થાય શું કામ ન થાય તમે વિચારો જો પ્રવેગિત થાય તો આપણે સૂત્ર પ્રવેગનું નીટર ગતિના બીજા નિયમમાં એન્ટર થઈ જાઓ એફ ઇઝ ટુ એમ મિત્રો આ પ્રવેગ ક્યારે હોય બળ હોય તો હવે બળ જ ઝીરો કરી દો તો એમ એ ઇઝ ટુ જીરો તો પદાર્થનો દળ તો ઝીરો ન હોય તો શું ઝીરો હોય એ તેથી એ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ ગયું પ્રવેક ઝીરો તો બળ ઝીરો એટલે પદાર્થ પ્રવેગીત હોય જ ના શકે કારણ કે પ્રવેગ જીરો તો બળ ઝીરો તો બળ ઝીરો હોય તો પ્રવેક ઝીરો ને પ્રવેગ જીરો એટલે વેગ કેવો હોય અચળ બળોનું સંતુલન હોય એટલે એફ ઇઝ ઇક્વલ ટુ જીરો મતલબ આ એફ શું છે બધા જ બળોનો સદીસરવાળો એ જો ઝીરો થઈ જાય તો આ ઝીરો થઈ ગયો તો એમ એજ ઇક્વલ ટુ ઝીરો તો એ ઇજ ઝીરો એનો મતલબ પ્રવેગ ઝીરો એટલે વેગ કેવો હોય અચળ તો જ્યારે બધા જ બળોનો સદી સરવાળો કરોને ઝીરો હોય ત્યારે એનો વેગ કેવો હોય અચળ હોય અને કાદો પદાર્થ સ્થિર હોય તો સ્થિર હોય વેગ છે જ નહીં તો બે જ પોઝિશન હોય બળોના સંતુલનમાં કાં તો પદાર્થ સ્થિર હોય ને કાં તો અચળ વેગથી ગતિ કરતો મિત્રો આ બળો એક કરતા વધુ બે ચાર પાંચ પચીસ ગમે એટલા હોઈ શકે પણ બધા જ બળોનો નો સરવાળો ઝીરો થઈ જાય તો એને બળોનું સંતુલન કહેવાય ઘણી વખત એવું થાય કે હજી દાખલા તરીકે બળ આમ ક્રોસમાં હોય આમ આમ ચોથું બળ હોય આને આપણે એફ ફોર કહી દઈએ તો એના આમ ઘટક વિચારી શકાય ને દાખલા તરીકે આમ આમ ઉર્ધ્વન આંબેલ્યો આમ ધારા કે ખૂણા થીટા હોય તો આને તમે શું કહો થી પાસે પાસેનો ઘટક એટલે એફ ફોર ખૂણો બનાવે થી પાસેનો ઘટક કયો હોય કોસ એટલે બળનો કોશ ઘટક એટલે એફ ફોર કોશ થીટા હોય અને એની સામેનો ઘટક મીસ ક્યાં આ થિટાની સામેનું આમ કાટકોણ બનાવો એટલે સામેનો એટલે એક્સ દિશાનો ઘટક એટલે ફોર સાઇન હોય તો આ બળ તમારું એફ ફોર કોસ્થ ફોર સાયન્થી હવે એફ ફોર જેટલું જ બળ દાખલા તરીકે કોઈ એફ છે તો એફ ફોર કોટા અને એનું મૂલ્ય એફ જેટલું હોય પછી એફ ફોર સાયન્થીટાની સામે બીજું કોઈ બળ આવે એનું મૂલ્ય આના જેટલું હોય તો બધા જ ઘટકો એકબીજાની અસર શું કરે નાબૂદ કરી અને ટોટલ ફોર્સ ઝીરો કરે એનો મતલબ કોઈ ઘટક વાય દિશામાં હોય કોઈ ઘટક એક્સ દિશામાં હોય કોઈ વાયમાં હોય કોઈ એક્સમાં હોય એટલે કહેવાનો મતલબ શું મારો ફાઈનલ તમને કહેવાનો મતલબ શું કે બળો છે એ ગમે દિશામાં હોય એક્સ વાય ઝેડ ત્રણેય સમતલમાં આપણે વિચારીએ તો ધારો કે એફ એક્સ એક બળ એફ વન છે એનો એક્સ ઘટક એટલે આપણે એમ કહી દઈએ એફ વન એક્સ પછી એનો વાય ઘટક એટલે એફ વન વાય પછી કહી દઈએ એનો ઝેડ ઘટક એટલે એફ વન ઝેડ થ્રી ડાયમેન્શનમાં ફોર્સ હોય તો બળનો એક્સ ઘટક બળનો વાય ઘટક અને બળનો ઝેડ ઘટક આ બધા ઝીરો થાય તો આને એક્સ દિશાનું સંતુલન કહેવાય હવે બળનો એફ ઘટક સોરી બળનો ઘટક વાયઘટક સોરી બીજું બળ એફ એનો પણ એક્સ ઘટક બીજા બળ એફ ટુનો વાય ઘટક અને બીજું બળ એફ ટુનો ઝેડ ઘટક આ પણ ઝીરો હોય પછી ત્રીજું બળ એફ થ્રી આનો એક્સ ઘટક વાય ઘટક અને ઝેડ ઘટક આનો પણ ઝીરો હોય તો જ આને કમ્પ્લીટ સંતુલન કહેવાય હવે વિચારો બળ એફ નો છે એનો પણ ત્રણેય ઘટકોનો સરવાળો ઝીરો હોય પણ આમાંથી કોઈ પણ એક ઘટકનું મૂલ્ય મળે તો દાખલા તરીકે આનું મૂલ્ય કંઈક મળે આ બે સરવાળો કરવાથી ઝીરો થઈ જતું હોય પણ ફાઈનલ આ બળ મળતું હોય તો આને ઝેડ દિશાનું સંતુલન ન કહેવાય ક્યાં બે દિશામાં સંતુલન છે એક્સ દિશામાં દિશામાં સંતુલન કહેવાય પણ ઝેડ દિશામાં ના કહેવાય એટલે કહેવાનો મતલબ શું સમયસન ટુ ઝીરો થવું જોઈએ સમયસન સરવાળો એફ ના એક્સ ઘટક બધા હોય એનો સરવાળો ઝીરો થવો જોઈએ સમયસન એફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો થવો જોઈએ જેટલા પણ બળ હોય એ બધાના વાય ઘટકનો સરવાળો ઝીરો થવો જોઈએ સમયસન એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો કહેવાય તો જ આને સંપૂર્ણ સંતુલન કહેવાય આમાંથી એક પણ ઘટક મેળ્યો ચાલો આનો સરવાળો કરવાથી ચાર ન્યૂટન મળ્યું તો આ બે ઝીરો થઈ જાય એનો મતલબ એક્સ દિશામાં અને વાય દિશામાં જેડ દિશામાં સંતુલન છે પણ વાય દિશાનું સંતુલન છે નહીં તો આને બળોના સંતુલનમાં લઈ શકાય નહીં કારણ કે તમને નેટ ફોર્સ કાંઈક મળે છે તો કઈ દિશામાં બળ મળ્યું વાય દિશામાં તો પ્રવેગ વાય દિશામાં હશે કે કે આ બે દિશામાં તો બળ છે જ નહીં એટલે તમે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ લખો તો એફ કઈ દિશામાં છે ચાર ન્યૂટન છે પણ કઈ દિશામાં વાય દિશામાં તો પ્રવેગ તમને વાય દિશામાં જ મળશે કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ તમે એમ એ વાય લખશો કારણ કે એ એક્સ અને એ એક્સ અને એ ઝેડ તો હોય જ નહીં એક્સ દિશામાં તો અને ઝેડ દિશામાં પ્રવેગ નહીં હોય બળની હોય તો પ્રવેગ કેમ હોય તો તમે શું લખશો એ વાય તો તમારું એ વાય ઇઝ ઇક્વલ ટુ મળે ચારના છેદમાં એમ એટલે એફ બાય એમ પણ એફ ચાર દિશામાં કઈ દિશામાં છે વાય દિશામાં તો ચાર અને દર દાખલા તરીકે બે કિલો હોય તો બે દુ ચાર તો બે મીટર પર સેકન્ડ જે પ્રવેગ મળે ને મિત્રો એ કઈ દિશામાં હશે વાય દિશામાં એટલે ઘટકોને ખાસ રાખજો કે નેટ ફોર્સ ઝીરો થવાનો મતલબ એના બધા જ ઘટકો જે ઝીરો થાય તો જ તમારું પરિણામી બળ ઝીરો થાય રાઈટ તો કેવાનો મતલબ છે કઈ દિશાનું સંતુલન આ કેસમાં જસ્ટ એક્ઝામ્પલ આપીને તમને સમજાવવો એટલે ખ્યાલ આવે કે કઈ દિશાનું સંતુલન નથી વાય દિશાનું એટલે વાય દિશામાં જો પ્રવેગી ગતિ મળે પ્રવેગી ગતિમાં સંતુલન ના હોય સંતુલન અવસ્થામાં પદાર્થની બે જ પોઝિશન હોય કાં તો સ્થિર હોય અચળ વેગ હોય અચળવેગ નથી જો આ પ્રવેગી ગતિ કરે ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળ્યો રાઈટ તો વાય દિશામાં સંતુલન નથી એક્સ અને ઝેડમાં સંતુલન છે આ હોપ આ વાત બધાને ક્લિયર થઈ જશે હવે સંતુલન રિલેટેડ છે ને એક એક્ઝામ્પલ લઈએ આ તમારું બળોનું સંતુલન અને વેગમાન સંરક્ષણ ઉપરથી એક તમને ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટબુકમાં એ આપણે જોઈએ બહુ સરસ ઉદાહરણ છે સંતુલન ઉપરથી એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે સંતુલન છે શું આ ઘટકો શું છે એક્ઝેક્ટ તમને ખબર પડી જશે મિત્રો સૌથી પહેલાં એ એક્ઝામ્પલ ઘટકોવાળું એક્ઝામ્પલ બળોના સંતુલનવાળું એક્ઝામ્પલ ગણતા પહેલાં અમુક નોલેજ તમારી પાસે હોવું જોઈએ એ હું તમારી પાસે ક્લિયર કર દઉં અ ફોર એક્ઝામ્પલ ધારો કે આ રીતની એક દીવાલ છે અથવા તો જડિત આધાર છે અને આની ઉપર એક દોરી લટકાવો અને આની નીચે તમે દાખલા તરીકે સિક્સ કિલોગ્રામનું વ્ય વજન લટકાવું અને દોરી છે ને એ દળ રહિત છે દોરી દળ રહિત છે આનો મતલબ દોરીનું દળને ધ્યાનમાં લેવા નથી વજન રહિત દોરી છે મિત્રો આવું કરવાથી તમે જોજો દળ રહિત દોરી વિચારો નીચે છ કિલોનો પદાર્થ લટકાડો એટલે છ કિલોનું વજન નીચે તરફવામાં આવે અને વજન એટલે આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી થાય એમ એટલે સિક્સ કેજી અને જી એટલે દસ નિયર અબાઉટ ચલો આપણે દસ નાઇન પોઇન્ટ એટ ગુરુત્વ પર પણ ટેન વિચારીએ તો નાઇન પોઈન્ટ એટ સોરી ટેન ટેન ઇન્ટુ સિક્સ એટલે સિક્સટી ન્યૂટન થયું મિત્રો આ સિક્સ ન્યૂટન જે બળ લગાડશે નીચે તરફ તો પદાર્થ તો લટકેલો છે કે નીચે એટલા બળથી ગતિ નથી કરવા માંડતો આટલા ન્યૂટન સાથે ગતિ નથી કરવા માંડતી તો સ્થિર છે આ સિસ્ટમ છે એ સ્થિર છે પદાર્થ લટકે છે સાઠ ન્યૂટન જેટલું ફોર્સ લાગે છે

કે સાઠ જેટલું સાઠ ન્યૂટન જેટલું સંતુલન કંઈક ઉપર થઈ જતું હશે આમ આ પણ સાઠ ન્યૂટન હશે ઈ શું હશે દોરીનું તણાવ દોરીનું તણાવ એટલે તણાવ પણ એક પ્રકારનું બળ છે તણાવ બળ મિત્રો આપણે પતંગ ચગાવીએ એટલે તમને ખબર છે જેમ પતંગ દૂર જતી જેમ તાણ વધતું જાય તો આપણે તાણ કઈ તાણ એક પ્રકારનું ફોર્સ જ છે તો એ તણાવ કેવી રીતે હોય કે તમે જેટલો આ આ છે ને એક દોરીની સિસ્ટમ તમને આમ બતાવમ કડી જેવી આમ દોરીના દરેક અણુ જે છે એકબીજા ઉપર ફોર્સ લગાડી લગાડતા હોય એટલે આ આ જે છે એ આમ આ આ તરફ ખેંચે તો આ આ અણુ એને આ તરફ ખેંચવાનો પ્રયત્ન કરે એટલે એક જોડ વિચાર એમ એમ કે આ અણુ આમ ઉપર ખેંચવાનો પ્રયત્ન કરે તો આને નીચે તરફ ખેંચવાનો પ્રયત્ન કરે અને દરેક જોડ આની વચ્ચે લાગતું ફોર્સ આની વચ્ચે લાગતું ફોર્સ આની વચ્ચે લાગતું ફોર્સ આની થઈ ગયું પણ એક એવો છેલ્લો પાર્ટિકલ છે કે જેની દોરીનું અણુ અહીંયા સુધી છે પછી આ અણુ આવી ગયો હવે તો આ ફોર્સ આ આની નાની વચ્ચે લાગતું ફોર્સ ઝીરો થઈ ગયું પણ આની નાની વચ્ચે લાગતું કંઈક બળ હશે ને એટલે આ જેટલા ન્યૂટનથી ખેંચે એટલું જ આને ઉપર એટલા ન્યૂટનથી ખેંચે એટલે તમે શું વિચારી શકો કે દોરી આખામાં આખી દોરીની અંદર કેટલું તો કે અહીંયા સાહીઠ ન્યૂટન બળ હોય તો આ દોરીમાં ઉપર તરફ કેટલા ન્યૂટન સિક્સ ન્યૂટન ફોર્સ લાગતું હોય દળ રહીત દોરી હોય તો આ વિચારી શકાય હો જો આ દોરીનું દળ હોય તો નીચે દાખલા તરીકે ત્રણ કિલોની દોરી હોય તો પાછું નીચે ત્રણ કિલો અને છ કિલો આ ગણવું પડે છ ત્રણ નવ તો અહીંયા નવ કિલો ઉપર વિચારો તો નવ કિલોનો ઉપરનો પદાર્થ જેટલો એટલું એમાં ટેન્શન ઉત્પન્ન થતું હોય કેટલું નવ ગુણ્યા દસ કરો તો નેવું ન્યૂટન એ પછી એની વાત છે દોરીનું દળ હોય તો અત્યારે દળ દોરી દળ રહી છે તો મિત્રો જેટલું ટેન્શન નીચે તરફ હોય એટલું ટેન્શન સોરી જેટલું બળ નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગેલું એટલું દોરીમાં ઉપર તરફ બળ લાગતું હોય કેટલા ન્યૂટન સાઈઠ ન્યૂટન હજી તમને જો મજા ના આવતી હોય ક્લિયર ના થાય તો આ દોરીને તોડી નાખો થાય થાયથી કાપી નાખું દોરી ઢીલી થઈ જાય દોરી કાપી નાખો એટલે પદાર્થ નીચે વયો ગયો દોરી ઢીલી થઈ ગઈ એટલે એનો મતલબ શું થયો કે સિક્સટી ન્યૂટન બળની અસર હેઠળ પદાર્થ ગતિ કરવા માંડ્યો નીચે દોરીનું દળજીરો બળજીરો થઈ ગયો દોરી ઢીલી થઈ ગઈ એટલે દોરીનું તાણ ઝીરો થઈ ગયું તાણ કોને કારણે છે એ પદાર્થ લટકે છે અને આટલા કિલોનો પદાર્થ નીચે વજન લટકાવે એટલે દોરીમાં તાણ આવે તમને ખબર જ છે કે તમે પતંગ ચગાવતા હોય દોરી કપાઈ ગઈ આપણો હાથ ઢીલો થઈ જાય તાણ ઓછું થઈ ગયું એટલે મિસ્કે જીરો જ થઈ ગયું જો દોરીના દળને તમે અવગણો તો તાણ ઝીરો થઈ ગયો તો દોરીમાં હંમેશા તમે કોઈ પદાર્થ વજન લટકાવો એટલે દોરીમાં એટલું ટેન્શન ક્રિએટ થતું હોય એ બળ કેટલું હોય જેટલું વજન બળવું હોય એટલું વિરુદ્ધ દિશામાં બળવું હોય ક્લિયર આ વાત પહેલાં અમારી ક્લિયર હોવી જોઈએ હવે આપણે કન્ટિન્યુ કરીએ હવે આપણે એના અણુની આંતરિક બળની મીન્સ કે આંતરિક અણુની આંતરિક અંદરના અંદરના અણુ ઉપર જે બળ લાગે એની કંઈ આપણે વધારે ડિસ્કસ કરવા નથી એક સિમ્પલ પોઝિશન સમજવાની છે કે એક આવી પોઝિશન આપણે વિચારીએ કે આ દ્રઢ પદાર્થ સોરી દ્રઢ આધાર અને દોરી ગમે ત્યારે આ રીતે લટકે છે અને આની ઉપર સિક્સ કેજી છે તો નીચે સાહીઠ ન્યૂટનનું ફોર્સ હોય આટલું જ ઉપર તણાવ બળ ટી હોય તો આનો મતલબ ટીની વેલ્યુ સિક્સટી ન્યૂટન હોય હાલો ક્લિયર આ ટી ફોર તણાવ બળ રાઇટ દોરીમાં તણાવ બળ કેટલા ન્યૂટન હોય સિક્સટી ન્યૂટન હોય આ પોઝિશનમાં હોય તો હવે દોરીની પોઝિશન બદલાવીએ તમારી ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપ્યું છે બળોના સંતુલન પછી એમાં આ જ વાત કરી છે કે દોરી જે છે ને એ દળ રહી છે પણ બે મીટર લાંબી છે અને એક્ઝેટ વચ્ચેથી અહીંથી આમ ખેંચવામાં આવે કંઈક બળથી શીતી જ એટલે હવે પોઝિશન કેવી થાય વચ્ચેથી દોરીને તમે ખેંચો અહીંથી એટલે આ ભાગ તો નીચેનો એક મીટરવાળો ભાગ ટોટલ બે મીટર હોય તો એક મીટર વાળો ભાગ તો નીચે લટકતો રે પણ આ એક મીટર વાળો જે ભાગ છે એમ ક્રોસમાં થઈ જાય એટલે હવે પોઝિશન કેવી થાય આવી થાય દોરીને ખેંચવાથી કેવી પોઝિશન આવી થાય પેલા આમ જ લટકતી હતી રાઈટ હવે દોરી આ એક મીટર ઉપર ને એક મીટર નીચે આ એક મીટર આ એક મીટર બે ભાગ થઈ ગયા અને અહીંયા છ કિલોનો પદાર્થ એટલે અહીંયા કેટલા ન્યૂટન બળ સિક્સટી ન્યૂટન મિત્રો હવે તમે એમ કહી શકશો કે અહીંયા સિક્સટી ન્યૂટન હોય હવે તમારે શું વિચારવાનું છે કે દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય એ આખી દોરીમાં આમ ઉત્પન્ન થાય છે હવે તમે આ જે ફોર્સ લગાડ્યો અહીંયા અહીંથી જે ફોર્સ લગાડ્યું એ આમ લગાડ્યું છે કેટલા ન્યૂટન પચાસ ન્યૂટન હવે તમને પ્રશ્નમાં કીધું કે જો આ સંતુલન અવસ્થામાં હોય સંતુલન અવસ્થામાં બધા જ બળોનો સદી સરવાળો ઝીરો થાય તો ત્યાં તમને કેટલા બળ દેખાય એક ગુરુત્વાકર્ષણ બળ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી એટલે સાઈઠ ન્યૂટન હમણાં જ મેં તમને કીધું એમજી ઇઝ ઇક્વલ ટુ સિક્સ ઇન્ટુ ટેન એટલે સિક્સટી ન્યૂટન એટલે એક બળ આપણું ગુરુત્વાકર્ષણ બળ એમજી નીચે તરફ બીજું ફોર્સ કહ્યું તો કે આમાં તણાવ બળ હોય આ દોરીમાં તણાવ બળ હોય એકા તો આ દોરીમાંય તણાવ બળ હોય ને આ દોરીમાંય તણાવ બળ હોય ધારો કે આ દોરીમાં તણાવ બળ લઈ લો ટી વન આટલા અહીંથી ફોર્સ લગાડો છો પચાસ ન્યૂટન આનું તણાવ બળ લઈ લો ટી ટુ તો આમાં અને આમાં તણાવ શું કામે જુદું થઈ ગયું કારણ કે અહીંથી વચ્ચેથી તમે પચાસ ન્યૂટનનું નું બળ લગાડો છો તો આમાં તણાવ ટી વન આમ હોય તો એના બે ઘટક મળે ધારો કે થીટા કહી દો હવે તમને ક્વેશ્ચન શું પૂછો છે કે જો પચાસ ન્યુટર થી બળથી ખેંચો તો ઉર્ધ્વ સાથે એંગલ કેટલો બનાવે એટલે તમારે એંગલ શોધવાનો છે કઈ અવસ્થામાં સંતુલન અવસ્થામાં ચલો હમણાં જ તમને કીધું તો આમ ક્રોસમાં બળ લાગે એટલે બે ઘટક મળે બે ઘટક ઘટક પાસેનો એટલે ઉર્ધ્વ ઘટક ટી વન થીટા અને એનો સમશિત ઘટક આ દિશામાં એટલે ટી વન થીટા આમ હોય તો બે ઘટક મળે આખું સદિશ ભણી જ ગયા છે આપણે વેક્ટર આમ બળ લાગે તો ઘટક ટીવન કોશ અને ટીવન સાઈડ પણ ટીવન કોશાને લંબ જ હોય દોસ્તો વિચારો કે જેટલું ફોર્સ ટી છે એટલું જ સાઠ ન્યુટન છે આ તો એટલું જ છે આ બંને સરખા છે પણ સામે ટીવન કોષાથી કોક ઊંચું ખેંચે તો ટી આમ નીચે તરફ લાગતું હોય ને આમ એટલે હંમેશા બે જોડ બનતી હોય એટલે દર અમે હમણાં તમને કીધું કે બે અણુ હોય તો એક આમ ખેંચતો હોય ને એક આમ ખેંચતું હોય ખે છે એટલે ટીવન કોસ્િટાથી ઉપર ખેંચાય તો નીચે ટી ટુ મળતું હોય ને પણ આખી દોરીમાં તો સમાન જ હોય કે દળ વચ્ચેની દોરીમાં કે તો છે જ નહીં એટલે ટી ટુ બરાબર ટીવન કોસ્િટા લખી શકાય અને પચાસ ન્યૂટન બરાબર ટીવન સાઇન થીટા લખી શકાય તો જ સંતુલન કહેવાય સંતુલનમાં બધા જ ઘટકો સામ સામે ઇક્વલ હોવા જોઈએ એટલે સદી સરવાળો ઝીરો થવો સદીશ સરવાળો ઝીરો મતલબ શું કે આનું મૂલ્ય હોય એટલું જ આનું હોવું જોઈએ ને સદિશ સરવાળો તો જ ઝીરો થશે એટલે આ બરાબર આ લખી શકાય એટલે અહીં બે વસ્તુ લખવું ચલો અને અહીંથી હવે જવા દઉં છું આ બે વસ્તુ લખું પચાસ ન્યૂટન ટી વન સાઈન થીટા બરાબર લખું છું ટીવન સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ પચાસ ન્યૂટન ચાલો સંતુલન થઈ ગયું ટી વન સાયન્સથીટા બરાબર પચાસ ન્યૂટન હેડી અને ટી વન કોથીટા બરાબર ટી પણ ટી ટુ બરાબર સાઈઠ ન્યૂટન છે પાછું એટલે ટી વન કોટા બરાબર ટી પણ ટી ટુ નું વેલ્યુ એટલું જ કેટલું હોય સાઈઠ ન્યૂટન હોય તો સિક્સટી ન્યૂટન થાય રાઈટ હવે બેનો ગુણોત્તર તલ્યો એટલે ટી વન ટી વન કેન્સલ થઈ જાય એટલે સાઈન થીટા બાય કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટી બાય સિક્સટી સાઈન બાય કોસ એટલે ટેન ટેનથીટા તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય સિક્સ ઝીરો ઝીરો કેન્સલ તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન વર્ષ ફાઈવ બાય સિક્સ મિત્રો ફાઈવ બાય સિક્સ જે પણ વેલ્યુ લ્યો નેચરલ ટેનમાં જો લોક ટેબલની અંદર એટલે નિયર અબાઉટ એંગલ તમારો આવશે ફોર્ટી ડિગ્રી કેટલો આવશે 40 ડિગ્રી એટલે આ ખૂણો કેટલા ડિગ્રીનો હશે 40 ડિગ્રી આ તમારો આન્સર આને ઇક્વિલિબ્રિયમ કહેવાય આને બળોનું સંતુલન કહેવાય જેટલા પણ બળ લાગે બધા જ બળોનો સદિશ સરવાળો ઝીરો મતલબ શું સામ સામેના બળની વેલ્યુ ઇક્વલ થઈ જાય એટલે જેટલું બળ આ એટલું જ બળ આ જેટલું બળ આ એટલું જ બળ આ તો x દિશાનું સંતુલન એ થઈ ગયું વાય દિશાનું સંતુલન એ થઈ ગયું રાઈટ જેડ દિશામાં તો કોઈ બળ છે નહીં એટલે અત્યારે આપણે એક્સવાય સમતલની અંદર જ છે તો એક્સવાય સમતલમાં બેય બાજુનું સંતુલન થઈ ગયું અને સંતુલનના આધારે તમે થી મેળવો તમને ખબર પડી કેટા ફોર્ટી ડિગ્રી હોય એટલે આ રીતે જો બળ લગાડવામાં આવે સમશે પચાસ ન્યૂટન નું બળ તો આ રીતનું સંતુલન અવસ્થામાં દોરી છે ઊર્ધ્વ સાથે કેટલા ડિગ્રીનો એંગલ બનાવે ફોર્ટી ડિગ્રી દોસ્તો આ વા આઈ હોપ આ વાત તમને સમજાઈ ગઈ હશે બળોનું સંતુલન શું છે રેખી વેગમાન સંરક્ષણ કોને કહેવાય પ્રારંભિક અને અંતિમ વેગમાન સિસ્ટમનું હંમેશા સરખું હોય બાહ્ય બળની અસર ના હોય અથવા તો કલક કરેલું તંત્ર હોય તો તો આઈ હોપ મને લાગે છે કે આ બધી જ વસ્તુ તમને કટ એન્ડ ક્લિયર થઈ ગઈ હશે રાઈટ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને તમે એની દાખલો પણ આ રીતે ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું નવા લેક્ચરમાં કન્ટિન્યૂ કરશું હેવ એ ગુડ ડે